કેમ છો મિત્રો મજામાં ને એજ સફરના વીકલી કરંટ અફેરના મેગા લેક્ચરમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણે જાન્યુઆરી સેકન્ડ વીકને ધ્યાનમાં લઈને પચીસ જેટલી ઘટનાઓને કવર કરીને સરસ મજાનો આ કરંટ અફેરનો વિડીયો તૈયાર કર્યો છે જ્ઞાનના વધારા માટે અને વર્તમાન સમયમાં અપડેટ રહેવા માટે ખાસ અગત્યનો આ વિડીયો તમે અંત સુધી નિહાળજો વિડીયો ગમે તો લાઇક કરવાનું ન ભૂલતા અને મિત્રો અમારી ચેનલ ઉપર નવા છો અમારી નથી કરી તો ચોક્કસ કરી લેશો જેથી કરીને આવનારા દરેક વિડિયોની અપડેટ્સ તમને મળતી રહે ચાલો વધારે સમય ન લેતા આપણે પહેલા પ્રશ્ન ઉપર આવીએ પહેલો પ્રશ્ન ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે ડબલ ડેકર એસી ઇલેક્ટ્રિક બસને કોના દ્વારા લોન્ચ કરવામાં આવી હતી ગાંધીનગરમાં ગિફ્ટ સિટી મુકામે મિત્રો જ્યારે વાઇબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસનું આયોજન થવાનું હતું એની શરૂઆતમાં આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ડબલ ડેકર એસી ઇલેક્ટ્રિક બસને લોન્ચ કરવામાં આવી ઇમેજમાં એ બસને પણ તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસટી દ્વારા પાંચ અત્યાધુનિક ડબલ ડેકર એસી ઇલેક્ટ્રિક બસ ખરીદવાનું આયોજન કરવામાં આવ્યું છે અને તે પૈકીની બે ડબલ ડેકર એસી ઇલેક્ટ્રિક બસનું લોન્ચિંગ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વાઈબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસની પ્રી ઇવેન્ટ રૂપે ગિફ્ટ સિટી ગાંધીનગરથી કર્યું હતું અને આ બસને વાઇબ્રન્ટ સમિટના ભાગરૂપે આઠ જાન્યુઆરીથી ગિફ્ટ સિટીથી મહાત્મા મંદિર સુધી શરૂ કરવામાં આવી હતી તેમજ વાઇબ્રન્ટ સમિટ પછી ડબલ ડેકર એસી ઇલેક્ટ્રિક બસનું સરખેજ ગાંધીનગર ગિફ્ટ સિટી રૂટ ઉપર નિગમ દ્વારા સંચાલન કરવામાં આવશે ખાસ બાબત એ યાદ રાખવાની છે કે ગુજરાતના એસટી નિગમ દ્વારા પાંચ ડબલ ડેકર એસી ઇલેક્ટ્રિક બસો ખરીદવામાં આવશે એમાંથી અત્યારે બે હજાર ચોવીસની વાઇબ્રન્ટ સમિટની શરૂઆતમાં ગિફ્ટ સિટી ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોન્ચ કરવામાં આવ્યું અને આ બસ એ કયા રૂટ ઉપર દોડવાની છે તો ખાસ યાદ રાખીશું સરખેજ ગાંધીનગર ગિફ્ટ સિટી વચ્ચે આ ડબલ ડેકર એસી ઇલેક્ટ્રિક બસ દોડવાની છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ ડબલ ડેકર એસી ઇલેક્ટ્રિક બસનું લોન્ચિંગ કર્યું અને તે અવસરે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી ગિફ્ટ સિટીના ચેરમેન ડોક્ટર હસમુખ અઢિયા ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર તપન રે તથા વાહન વ્યવહાર અને બંદરો તથા મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ એસટી નિગમના વહીવટી સંચાલક એમ એ ગાંધી અને વરિષ્ઠ અધિકારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અહીં મિત્રો કેટલાક મહાનુભાવોના નામ આવ્યા એમાં યાદ એ રાખવાનું છે કે આપણા ગુજરાતના વાહન વ્યવહાર મંત્રી છે હર્ષ સંઘવી અને ગિફ્ટ સિટીના ચેરમેન છે જાણીતા અર્થશાસ્ત્રી ડોક્ટર હસમુખ અઢિયા અને ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર છે તપન રે બીજો પ્રશ્ન નીચેનામાંથી કયું વિધાન સાચું નથી દર વર્ષે જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવે છે તેને લઈને આ પ્રશ્ન સામે મૂક્યો છે જુઓ કયું વિધાન સાચું નથી દસમી જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવે છે વિધાન ખોટું છે કારણ કે નવમી જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવે છે બે હજાર દિલ્હીમાં ઉજવવામાં આવ્યો હતો આ વિધાન પણ ખોટું છે કારણ કે વર્ષ બે હજાર ત્રેવીસમાં પ્રવાસી ભારતીય દિવસ મધ્યપ્રદેશના ઇન્દોરમાં ઉજવવામાં આવ્યો હતો અહીં બંને વિધાન સાચા નથી એટલે કે ખોટા છે તો આપણો જવાબ બની જશે એક પણ વિધાન સાચું નથી નવમી જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવે છે જેને બિન નિવાસી ભારતીય દિવસ એટલે કે એનઆરઆઈ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે અને બે હજાર ચોવીસમાં પ્રવાસી ભારતીય દિવસ નવ જાન્યુઆરી મંગળવારના રોજ ઉજવવામાં આવ્યો હતો મિત્રો શું તમે જાણો છો કે આ પ્રવાસી ભારતીય દિવસ નવમી જાન્યુઆરીના રોજ શા માટે ઉજવવામાં આવે છે કારણ કે એ દિવસે એટલે કે નવમી જાન્યુઆરી ઓગણીસો પંદરના રોજ મહાત્મા ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા આ ઘટનાની યાદમાં પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવે છે આ મુખ્ય કાર્યક્રમનું આયોજન વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું નવ જાન્યુઆરી ઓગણીસો પંદરમાં દક્ષિણ આફ્રિકાથી મહાત્મા ગાંધીજી ભારત પરત ફર્યા હતા અને તેમની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે વર્ષ બે હજાર ત્રણથી પ્રતિવર્ષ નવ જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવે છે વિશ્વ પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાની સૌપ્રથમ સંકલ્પના સ્વર્ગસ્થ લક્ષ્મીમલ સિંઘવીએ આપી હતી આ દિવસ ઉજવવાની શરૂઆત પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજી દ્વારા કરવામાં આવી હતી સામાન્ય રીતે સાત થી નવ જાન્યુઆરી દરમિયાન પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ વિશ્વના વિવિધ દેશોમાં વસતા ભારતીય મૂળના પ્રવાસીઓને સન્માનિત કરવાનો છે પ્રથમ પ્રવાસી ભારતીય દિવસ આઠથી નવ જાન્યુઆરી વર્ષ બે દરમિયાન નવી દિલ્હી ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો તો પ્રવાસી ભારતીય દિવસ વિશે તમે શું શું યાદ રાખી શક્યા કે શરૂઆત બે હજાર ત્રણથી થયેલી આ દિવસ ઉજવવાનો વિચાર સ્વર્ગસ્થ લક્ષ્મીમલ સિંઘવીએ આપેલો નવ જાન્યુઆરી ઓગણીસો પંદર ના રોજ મહાત્મા ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા એ ઘટનાની યાદમાં પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવે છે અને બે હજાર ત્રણમાં આપણા વડાપ્રધાન હતા અટલ બિહારી વાજપેયીજી તો તેમના સમયગાળા દરમિયાન આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ બે હજાર ત્રેવીસમાં પ્રવાસી ભારતીય દિવસ મધ્યપ્રદેશના ઇન્દોરમાં ઉજવવામાં આવ્યો હતો જેની થીમ ડાયાસ્પોરા અમૃતકાલમાં ભારતની પ્રગતિ માટે વિશ્વસનીય ભાગીદારી હતી ત્રીજો પ્રશ્ન અમિત શાહે અઠ્ઠાવન મી કે આઈજીપીઝ કોન્ફરન્સ બે હજાર ત્રેવીસનું ઉદઘાટન ક્યાં કર્યું હતું મિત્રો તાજેતરમાં આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અઠ્ઠાવન મી કે આઈજીપીઝ કોન્ફરન્સ બે હજાર ત્રેવીસનું ઉદઘાટન રાજસ્થાનના જયપુર મુકામેથી કર્યું સાચો જવાબ છે ઓપ્શન એ કેન્દ્રીય મંત્રી અમિત શાહે જયપુરમાં રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે અઠ્ઠાવનમી ડીજીપીઝ કે આઈજીપીઝ કોન્ફરન્સ બે હજાર ત્રેવીસનું ઉદઘાટન કર્યું હતું હાઇબ્રિડ મોડમાં યોજાયેલી ત્રણ દિવસીય કોન્ફરન્સમાં સમગ્ર દેશમાંથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ભાગ લેતા વિવિધ રેન્કના પાંચસોથી વધુ પોલીસ અધિકારીઓ જોડાયા હતા મિત્રો અઠ્ઠાવનમી ડીજીપીઝ કે આઈજીપીઝ કોન્ફરન્સ બે હજાર ત્રેવીસ આયોજિત થઈ જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું આ કોન્ફરન્સમાં ભારતભરના થી વધારે પોલીસ કર્મીઓ જે ઉચ્ચ રેન્કના છે તેમણે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી ભાગ લીધો હતો અને કોન્ફરન્સ દરમિયાન અમિત શાહે ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓને તેમના ઉત્કૃષ્ટ યોગદાનને માન્યતા આપતા મેરિટોરિયસ સર્વિસ માટે પોલીસ મેડલ્સનું વિતરણ કર્યું હતું તેમજ પોલીસ સેવાઓમાં શ્રેષ્ઠતા દર્શાવતા અને પ્રોત્સાહિત કરવા માટે ત્રણ શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનોને ટ્રોફી પણ અમિત શાહના હસ્તે એનાયત કરવામાં આવી હતી કોન્ફરન્સ દરમિયાન તાલીમ અને ટેકનોલોજીના મહત્વ વિશે જણાવતા અમિત શાહે સ્ટેશન હાઉસ ઓફિસરથી લઈને પોલીસ મહાનિર્દેશક સ્તર સુધીના વ્યાપક તાલીમ કાર્યક્રમોની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો કારણ કે ધીમે ધીમે ગુનાઓનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે તો એ માટે પોલીસ કર્મીઓને ટ્રેન કરવા ખૂબ જ આવશ્યક છે સાયબર ક્રાઈમ દિવસેને દિવસે વધી રહ્યા છે તેમજ નવા કાયદાના સફળ અમલીકરણની ખાતરી કરવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશનો જેને આપણે પોલીસ થાણા કહીએ છીએ ત્યાંથી લઈને પોલીસ હેડક્વાર્ટર સુધી વિસ્તરેલી ટેકનોલોજી અપગ્રેડેશનના મહત્વ ઉપર ભાર મૂક્યો હતો તથા આ કોન્ફરન્સનો ઉદ્દેશ્ય સરહદોની સુરક્ષા સાયબર ધમાકા સહિતના મહત્વના વિવિધ સુરક્ષા સંબંધિત મુદ્દાઓ ઉપર ચર્ચા કરવાનો હતો ચોથો પ્રશ્ન ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની એન ઓટોબાયોગ્રાફી નામની આત્મકથા કોની છે મિત્રો એક આત્મકથાનું નામ છે ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની એન ઓટોબાયોગ્રાફી અને આ આત્મકથા છે ભારતીય ભૂત સેનાના ભૂતપૂર્વ અધ્યક્ષ જનરલ મનોજ મુકુંદ નરવણેની તો સાચો જવાબ છે ઓપ્શન સી જુઓ ભારતીય સેનાના ભૂતપૂર્વ વડા જનરલ મનોજ મુકુંદ નરવણીએ ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની એન ઓટોબાયોグラફી નામની તેમની આત્મકથા લખી છે અહીં પણ તમે આત્મકથા જે છે તેનું મુખપૃષ્ઠ જોઈ શકો છો જનરલ મનોજ મુકુંદ nervane અને તેમની આત્મકથાનું નામ છે ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની તો આ પુસ્તકમાં જનરલ મનોજ મુકુંદ nervane બાળપણથી લઈને સશસ્ત્ર સેવાઓમાં તેમના પ્રસિદ્ધ વર્ષો સુધી વિસ્તરેલા વિવિધ અનુભવોનું વર્ણન કરવામાં આવ્યું છે અને જનરલ મનોજ મુકુંદ nervane અઠ્યાવીસમાં સેનાના વડા તરીકે સેવા આપી હતી જેમણે હાજર ઓગણીસ થી એપ્રિલ બે સુધી ભારતીય સેનાનું નેતૃત્વ કર્યું હતું અને સેનાના વડા તરીકેની તેમની ભૂમિકા ઉપરાંત જનરલ મનોજ મુકુંદ નરવણે અન્ય પણ કેટલાક મુખ્ય હોદ્દાઓ સંભાળેલા છે જેમ કે વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ અને જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ ઓફ ધ ટ્રેનિંગ અને ઇસ્ટર્નના કમાન્ડનો સમાવેશ થાય છે તેમને બે હજાર ઓગણીસમાં પરમ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ભારતીય સેનાના ભૂતપૂર્વ વડા એવા મનોજ મુકુંદ નરવણેની વાત કરી જેમણે એક આત્મકથા લખી છે અને આત્મકથાનું ફ્રન્ટ પેજ તો તમે જોઈ લીધું ઓકે તો હવે ભારતીય સેનાની વાત કરીએ કે ભારતીય સેના એ જમીન આધારિત શાખા છે અને ભારતીય સશસ્ત્ર દળોનું સૌથી મોટું ઘટક પણ છે અને ભારતના રાષ્ટ્રપતિ એ ભારતીય સેનાના સર્વોચ્ચ કમાન્ડર છે અને તેના વ્યાવસાયિક વડા આર્મી સ્ટાફના વડા હોય છે અને ભારતીય સેનાના વર્તમાન વડા કોણ છે જનરલ મનોજ પાંડે ઇમેજમાં તમે જોઈ શકો છો ભારતીય સેના એટલે કે ઇન્ડિયન આર્મીની સ્થાપના થઈ છે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ ઇન્ડિયન આર્મીનું હેડક્વાટર નવી દિલ્હી મુકામે આવેલું છે અને તેનું આદર્શ વાક્ય છે સેવા પરમો ધર્મહ પાંચમો પ્રશ્ન નીચેનામાંથી કોણ પાંચમી વખત બાંગ્લાદેશના વડાપ્રધાન બન્યા છે એકદમ ઈઝી પ્રશ્ન છે કે વર્તમાન બાંગ્લાદેશના વડાપ્રધાન ફરી એકવાર આ ચૂંટણી જીતી ગયા છે અને બાંગ્લાદેશના વડાપ્રધાન બન્યા છે શેખ હસીના પાંચમી વખત બાંગ્લાદેશના વડાપ્રધાન બન્યા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના પાંચમી મુદત માટે બાંગ્લાદેશના વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે સામાન્ય ચૂંટણીમાં શેખ હસીનાની પાર્ટી અવામી લીગે વિજય મેળવ્યો હતો આ ખાસ યાદ રાખવાનું છે કે શેખ હસીના બાંગ્લાદેશના વડાપ્રધાન તો બન્યા પરંતુ તેમની પાર્ટીનું નામ શું છે અવામી લીગ અને શેખ હસીના સતત ચોથી વખત અને કુલ પાંચમી વખત બાંગ્લાદેશના વડાપ્રધાન બન્યા છે તેઓ સૌપ્રથમ ઓગણીસો છન્નુંથી બે હજાર એક સુધી વડાપ્રધાન બન્યા હતા અને ત્યારબાદ બે હજાર નવમાંથી ફરીથી વડાપ્રધાન બન્યા અને ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ સત્તામાં છે બાંગ્લાદેશ એશિયા ખંડમાં આવેલો ભારતનો પડોશી દેશ છે અને બાંગ્લાદેશની પૂર્વ ઉત્તર તેમજ પશ્ચિમ દિશામાં ભારત દેશ આવેલો છે જ્યારે દક્ષિણ દિશામાં બંગાળાની ખાડી આવેલી છે અહીં બાંગ્લાદેશનો નકશો તમે જોઈ શકો છો કે ભારતની બાંગ્લાદેશની પૂર્વ પશ્ચિમ અને ઉત્તર ત્રણેય દિશામાં ભારત દેશ આવેલો છે અને બાંગ્લાદેશની દક્ષિણે બંગાળાની ખાડી આવેલી છે અને ભારતના ભાગલા પડ્યા ત્યારે આ વિસ્તાર પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાયેલો અને પાકિસ્તાન દેશના ભાગમાં ગયો હતો બાંગ્લાદેશ ભારત પાકિસ્તાનના ઓગણીસો એકોતેરના યુદ્ધ પછી સ્વતંત્ર દેશ બન્યો ત્યારે ઓગણીસો એકોતેરના અને બાંગ્લાદેશના પાંચમી વખત વડાપ્રધાન બન્યા છે શેખ હસીના પણ બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ કોણ છે મોહમ્મદ શાહબુદ્દીન ઇમેજમાં તમે જોઈ શકો છો બાંગ્લાદેશની રાજધાની ઢાકા ચલણી નાણું ટકા એ તો તમને યાદ જ છે છઠ્ઠો પ્રશ્ન મનોરમા મિશ્રા દ્વારા લખાયેલ પુસ્તક સંસ્કૃતિ કે આયમનું વિમોચન કોણે કર્યું હતું મનોરમા મિશ્રા દ્વારા લખાયેલ એક પુસ્તક છે જેનું નામ છે સંસ્કૃતિ કે આયમ અને આ પુસ્તકનું વિમોચન કર્યું છે જનરલ વી કે સિંહે જનરલ વી કે સિંહે કે આયમ મનોરમા મિશ્રા દ્વારા લખાયેલ પુસ્તકનું વિમોચન કર્યું હતું હિન્દી ભાષામાં લખાયેલ આ પુસ્તક શિક્ષણ મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન હેઠળ કાર્યરત નેશનલ બુક ટ્રસ્ટ ભારત દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે આ પુસ્તકમાં ભારતીય જ્ઞાન પરંપરા અને સંસ્કૃતિ વિશે વાત કરવામાં આવી છે આ પુસ્તક સંસ્કૃતિ પરંપરાઓ અને લોક સમૃદ્ધિની આસપાસ વણાયેલ ત્રિકોણાકાર માળખું છે જેમાં ત્રણ સ્વતંત્ર પ્રકરણોનું સંકલન કરવામાં આવ્યું છે લોક સમૃદ્ધિની સ્થાપનામાં નિર્ધારિત ધાર્મિક વિધિઓની ભૂમિકાનો સમાવેશ થાય છે અને લોકકથા લોક સાહિત્ય અને પરંપરાગત સાહિત્ય લોક સમૃદ્ધિનો પાયો તૈયાર કરવામાં કેવી રીતે નિર્ણાયક ભૂમિકા ભજવે છે તે ઓળખવું પણ એટલું જ મહત્વનું છે તેથી આ પુસ્તકમાં સોળ ધાર્મિક વિધિઓનું વિગતવાર વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને આ ધાર્મિક વિધિઓ વિના લોક સમૃદ્ધિની ભાવનાની સ્પષ્ટ અભિવ્યક્તિ અશક્ય છે અને લોક સમૃદ્ધિ વિના સંસ્કૃતિ પણ અધૂરી છે સાતમો પ્રશ્ન ભારતની પ્રથમ સ્માર્ટ લેબ ક્યાં શરૂ કરવામાં આવી છે ભારતની પહેલી સ્માર્ટ લેબ એમ્સ નવી દિલ્હી મુકામે શરૂ કરવામાં આવી છે તો સાચો જવાબ છે ઓપ્શન બી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એમ્સ નવી દિલ્હીએ એક જ જગ્યાએ ટેસ્ટ સુવિધાઓ પૂરી પાડવા માટે ત્યાંના ઓપીડી બ્લોકમાં ભારતની પ્રથમ સ્માર્ટ લેબ શરૂ કરી છે અહીં પણ તમે વાંચી શકો છો ઇન્ડિયાઝ ફર્સ્ટ સ્માર્ટ લેબ અને તે ક્યાં શરૂ કરવામાં આવી છે એમ્સ દિલ્હી મુકામે તો આ લેબમાં હેમેટોલોજી બાયો કોગ્યુલેશન સેરોલોજી એન્ડોક્રિનોલોજી અને વિવિધ ઇમ્યુનો એ એસ સહિતની પ્રયોગશાળા પરીક્ષણ સેવાઓ આપવામાં આવી છે મિત્રો આ દેશની પહેલી સ્માર્ટ લેબ છે અને એની અંદર કઈ કઈ ફેસિલિટીઝ અવેલેબલ છે તો એમાં હેમેટોલોજી બાયોકેમેસ્ટ્રી કોગ્યુલેશન સેરોલોજી એન્ડોક્રીનોલોજી અને વિવિધ ઇમ્યુનો એએસએસ સહિતની પ્રયોગશાળાના પરીક્ષણ એ આ લેબમાં કરવામાં આવશે એમ્સની આ સ્માર્ટ લેબમાં સેમ્પલ આપવામાં આવે તે જ દિવસે નેવ ટકા રિપોર્ટ મળી જાય છે આ લેબ એક દિવસમાં નેવ હજાર ટેસ્ટ કરી શકે છે આ સ્માર્ટ લેબ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીની મદદથી ચલાવવામાં આવી રહી છે અને તે સંપૂર્ણપણે સ્વચાલિત છે મિત્રો આ એવા પ્રકારની લેબ કે સંપૂર્ણપણે સ્વચાલિત છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને આ લેબ ડેવલપ કરવામાં આવી છે અને એક દિવસમાં નેવ હજાર ટેસ્ટ કરી શકે છે જે સંપૂર્ણપણે પેપરલેસ સુવિધા તરીકે કાર્ય કરે છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નવી દિલ્હી જેને એમ્સ દિલ્હી તરીકે પણ ઓળખવામાં આવે છે તે નવી દિલ્હી ભારતની જાહેર તબીબી સંશોધન યુનિવર્સિટી અને હોસ્પિટલ પણ છે આ સંસ્થા એમ્સ એક્ટ ઓગણીસો છપ્પન દ્વારા સંચાલિત છે અને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ સ્વાયત્ત રીતે કાર્ય કરે છે એમ્સ નવી દિલ્હીનો મુખ્ય કેમ્પસ દિલ્હીના અંસારી નગરમાં આવેલું છે આઠમો પ્રશ્ન ઈસરોએ જી સેટ ટ્વેન્ટી સેટેલાઇટને લોન્ચ કરવા કોની સાથે કરાર કર્યો છે તો ઇસરોએ પહેલી વખત અમેરિકાની ખાનગી અંતરિક્ષ એજન્સી સ્પેસ એક સાથે પહેલી વખત કરાર કર્યો છે કારણ કે આપણે જી સેટ ટ્વેન્ટી લોન્ચ કરવાનો છે અને જી સેટ ટ્વેન્ટીનું વજન છે સુડતાલીસો કિલોગ્રામ મિત્રો આપણી પાસે જે પણ રોકેટ છે તે ચાર હજાર કિલોગ્રામ સુધીના સેટેલાઇટ અંતરિક્ષના ભ્રમણ કક્ષાની અંદર મૂકવા સક્ષમ છે પરંતુ અત્યારે જી સેટ ટ્વેન્ટીનું વજન છે ચાર હજાર સાતસો કિલોગ્રામ તો આપણી પાસે એટલું વજન ઊંચકી શકે એવા રોકેટ નથી એટલા માટે સ્પેસ એક્સનું જે ફાલ્કન નાઇન રોકેટ છે તેની મદદથી આ જી સેટ ટ્વેન્ટી સેટેલાઇટ લોન્ચ કરવામાં આવશે તો તાજેતરમાં ઈસરોએ એલોન મસ્કની કંપની સ્પેસ એક્સ સાથે સમજૂતી કરાર કર્યો છે જેમાં ઈસરોના ચાર પોઈન્ટ સાત ટનના સેટેલાઇટ જી સેટ ટ્વેન્ટીને સ્પેસ એક્સના રોકેટ ફાલ્કન નાઇટ રો રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવશે અને જેનું નવું નામ જી સેટ એન ટુ રાખવામાં આવશે મિત્રો ખાસ અગત્યના આ સમાચાર છે કે ઈસરોએ સ્પેસ એક્સ સાથે કરાર કર્યા છે

આ સેટેલાઇટ લોન્ચ કરવામાં આવે છે અને જે ચાર હજાર કિલો વજન સુધીના સેટેલાઇટને જીઓ સિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં લઈ જવા સક્ષમ છે એટલે કે જે પૃથ્વીની ઉપર ભ્રમણ કક્ષા છે ત્યાં સ્થાપિત કરવામાં આ આપણું જે રોકેટ છે જેનું નામ છે જી એસ એલ કે થ્રી તેનો ઉપયોગ થાય છે પરંતુ તે તો ચાર હજાર કિલો સુધીના જ સેટેલાઇટ લઈ જઈ શકે છે તેથી ઇસરોએ એલોન મસ્કની કંપની સ્પેસ એક સાથે કરાર કર્યો છે સ્પેસ એક્સનું ફાલ્કન નાઇન રોકેટ આઠ હજાર ત્રણસો કિલોના વજનના સેટેલાઇટને જીટીઓ સુધી લઈ જઈ શકે છે અને મિત્રો ઈસરોએ સાથે સમજૂતી કરાર કર્યો છે તો ઈસરોનું નામ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન તેના વર્તમાન અધ્યક્ષ છે એસ સોમનાથ ઈસરોના સ્થાપક છે ડોક્ટર વિક્રમ સારાભાઈ ઈસરોની સ્થાપના થઈ છે પંદરમી ઓગસ્ટ ઓગણીસો ઓગણસિત્તેરના ના રોજ અને ઈસરોનું હેડક્વાર્ટર બેંગ્લુરુ મુકામે આવેલું છે નવમો પ્રશ્ન નીચેનામાંથી કયું વિધાન સાચું નથી જોઈએ ભારત સરકારના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ શિક્ષણ મંત્રાલયે પ્રેરણા કાર્યક્રમ શરૂ કર્યો છે મિત્રો પ્રેરણા કાર્યક્રમને લઈને આ સમગ્ર પ્રશ્ન છે તો તાજેતરમાં પ્રેરણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે વિધાન સાચું આઈઆઈટી ગાંધીનગર દ્વારા પ્રેરણાનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે એ વિધાન પણ સાચું છે અને પ્રેરણા કાર્યક્રમ મહેસાણાના વડનગર મુકામે આવેલી વર્નાક્યુલર સ્કૂલમાં યોજવામાં આવ્યો છે એ વિધાન પણ સાચું છે તો અહીં તમામ વિધાન સાચા એટલે જવાબ બની જશે ઓપ્શન ડી ભારત સરકારના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ શિક્ષણ મંત્રાલયે પ્રેરણા એક પ્રાયોગિક શિક્ષણ કાર્યક્રમ શરૂ કર્યો છે જેનો ઉદ્દેશ્ય તમામ સહભાગીઓને અર્થપૂર્ણ અનન્ય અને પ્રેરણાદાયી અનુભવ પ્રદાન કરવાનો છે જેથી તેઓને નેતૃત્વના ગુણોથી સશક્ત બનાવી શકાય અને પ્રેરણા ભારતીય શિક્ષણ પ્રણાલીના સિદ્ધાંતો અને મૂલ્ય આધારિત શિક્ષણની ફિલસૂફીને એકીકૃત કરવાની મજબૂત પ્રતિબદ્ધતા દ્વારા પ્રેરિત છે જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસનો પાયાનો એક ભાગ છે પાયાનો એક ગુણધર્મ છે કે દરેક વ્યક્તિને ક્વોલિટીવાળું શિક્ષણ પ્રાપ્ત થવું જોઈએ એટલા માટે જે કોઈ અસામાન્ય બુદ્ધિમત્તા ધરાવે છે એવા વ્યક્તિઓ આ પ્રેરણા કાર્યક્રમમાં જોડાઈ શકે છે પ્રેરણા એ ધોરણ નવથી બારના પસંદગીના વિદ્યાર્થીઓ માટે એક અઠવાડિયાનો રહેણાંક કાર્યક્રમ છે એટલે કે નિવાસી કાર્યક્રમ છે જે શ્રેષ્ઠ ઇન ક્લાસ ટેકનોલોજી ધરાવતા વિદ્યાર્થીઓ માટે એક પ્રાયોગિક અને પ્રેરણાત્મક શિક્ષણ કાર્યક્રમ છે જ્યાં દેશના વિવિધ ભાગોમાંથી દર અઠવાડિયે વીસ વિદ્યાર્થીઓ પસંદ કરવામાં આવે છે એમાં દસ છોકરાઓ અને દસ છોકરીઓને પસંદ કરી આ કાર્યક્રમમાં હાજર રાખવામાં આવે છે અને પ્રેરણા કાર્યક્રમ વડનગર મહેસાણામાં અઢારસો અઠ્યાસીમાં સ્થપાયેલી વર્નાક્યુલર સ્કૂલમાં યોજવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં યોગ અને ધ્યાનના સત્રોથી લઈને શીખવાની પ્રવૃત્તિઓ વિષયોના વર્કશોપ અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત સુધીનું વૈવિધ્ય સભર શેડ્યુલ ગોઠવવામાં આવ્યો છે જેમાં સાંજની પ્રવૃત્તિઓમાં ફિલ્મ સ્ક્રીનિંગ ટેલેન્ટ શો અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે અને આઈઆઈટી ગાંધીનગર દ્વારા તૈયાર કરાયેલા પ્રેરણા સ્કૂલનો અભ્યાસક્રમ નવ મૂલ્યો આધારિત વિષયો પર આધારિત છે એટલે કે નવ જેટલા મૂલ્યો આ અભ્યાસક્રમમાં શીખવવામાં આવે છે વિદ્યાર્થીઓ પ્રેરણા એક પ્રાયોગિક શિક્ષણ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પ્રેરણા ડોટ એજ્યુકેશન ડોટ જીઓવી ડોટ ઇન પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરાવી શકે છે તો જે વિદ્યાર્થીઓ નવથી બારમાં ભણે છે અસામાન્ય બુદ્ધિમત્તા ધરાવે છે તેઓ પ્રેરણા ડોટ એજ્યુકેશન ડોટ જીઓવી ડોટ ઇન ઉપર રજિસ્ટ્રેશન કરાવી આ પ્રેરણા કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે દસમો પ્રશ્ન તાજેતરમાં કયા દેશે સ્નો લેપર્ડને તેના રાષ્ટ્રીય પ્રતિક તરીકે જાહેર કર્યો છે કિર્ગિસ્તાન દેશે સ્નો લેપર્ડને તેના રાષ્ટ્રીય પ્રતિક તરીકે જાહેર કર્યો છે સાચો જવાબ છે ઓપ્શન એ કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ સદીર ઝાપારોવે સત્તાવાર રીતે સ્નો લેપર્ડને તેના રાષ્ટ્રીય પ્રતિક તરીકે જાહેર કર્યો છે પ્રાચીન કિર્ગિઝ સંસ્કૃતિમાં સ્નો લેપર્ડ એક ટોટેમ પ્રાણી તરીકે ગહન મહત્વ ધરાવે છે જે કિર્ગિઝ લોકોના સુપ્રસિદ્ધ હીરો માનસ સાથે જટિલ રીતે જોડાયેલા છે અને સ્નો લેપર્ડ મહાનતા, ખાનદાની હિંમત, બહાદુરી અને સ્થિતિ સ્થાપકતાનું પ્રતીક છે સ્નો લેપર્ડનો વૈજ્ઞાનિક નામ છે પેન્થરા અનસિયા જેને કોસ્ટ ઓફ માઉન્ટેન્સ એટલે કે પર્વતોના ભૂત તરીકે પણ ઓળખવામાં આવે છે ખાસ યાદ રાખીશું કે સ્નો લેપર્ડ સાયન્ટિફિક નેમ છે પેન્થરા અનસિયા અને તેને પર્વતોના ભૂત તરીકે પણ ઓળખવામાં આવે છે 23મી ઓક્ટોબર 2013 ના રોજ આંતરરાષ્ટ્રીય સ્નો લેપર્ડ દિવસ અસ્તિત્વમાં આવ્યો હતો ઉજવવામાં આવ્યો હતો જેમાં 12 દેશો દ્વારા સ્નો લેપર્ડ સંરક્ષણ માટે બિશ્કેક ઘોષણા સ્વીકારવામાં આવી હતી આ બાર દેશોમાં ભારત નેપાળ ભૂતાન ચીન મંગોલિયા રશિયા પાકિસ્તાન અફઘાનિસ્તાન કિર્ગિસ્તાન કઝાકિસ્તાન તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે આ બાર દેશોમાં સ્નો લેપર્ડ જોવા મળે છે અને બિશ્કે ઘોષણાપત્ર ઉપર આ સ્નો લેપર્ડાના સંરક્ષણ માટે હસ્તાક્ષર કરવામાં આવ્યા સ્નો લેપર્ડ મધ્ય અને દક્ષિણ એશિયાના ઢાળવાળા પર્વતોમાં અને અત્યંત ઠંડા વાતાવરણમાં ઊંચાઈવાળા વિસ્તાર ઉપર જોવા મળે ખાસ કરીને હિમાલયવાળા વિસ્તારોમાં અને કિર્ગિસ્તાને તેના રાષ્ટ્રીય પ્રતિક તરીકે સ્નો લેપર્ડ ઘોષિત કરી છે તો કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ છે સદીર ઝાપારો કિર્ગિસ્તાનના વડાપ્રધાન છે અકિલ બેક ઝાપારો કિર્ગિસ્તાનની રાજધાની છે બિશ્કેક અને કિર્ગિસ્તાનનો ચરણી નાનો છે કિર્ગિસ્તાની સોમ અગિયારમો પ્રશ્ન નીચેનામાંથી કોણ જનતા દળ યુનાઇટેડના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે જનતા દળ યુનાઇટેડના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે નીતિશ કુમાર તાજેતરમાં દિલ્હીમાં જનતા દળ યુનાઇટેડની રાષ્ટ્રીય કાર્યકારીની બેઠકમાં જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલનસિંહે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું અને ત્યારબાદ કુમાર જેડીયુ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે નીતિશ કુમાર બે હાજર ત્રણ બાદ જેડીયુના પાંચમા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે સૌથી પહેલા શરદ યાદવ

આ રાજકીય પાર્ટીની સ્થાપના કરી જેડીયુની સ્થાપના ત્રીસ ઓક્ટોબર બે હજાર ના રોજ થઈ અને જેડીયુ હેડક્વાર્ટર નવી દિલ્હી મુકામે આવેલું છે પ્રશ્ન પશ્ચિમ કઈ વસ્તુને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે તાજેતરમાં પશ્ચિમ બંગાળની સુંદરવનનું મધ કાલુ નુનિયા ચોખા તાંગેલ ગોરોડ અને કડિયાલ સાડી આ બધાને જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે તો સાચો જવાબ છે ઓપ્શન ડી પશ્ચિમ બંગાળના વિશિષ્ટ ઉત્પાદનોને ભૌગોલિક સંકેત એટલે કે જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે જેમાં મધ ચોખા અને તાંગેલ ગોરોડ અને કડિયાળ સાડીનો સમાવેશ થાય છે અહીં મિત્રો ત્રણેય ઉત્પાદનો તમે જોઈ શકો છો કે સુંદરવનનું મધ કાલુ નુનિયા ચોખા અને તાંગેલ ગોરોડ અને કડિયાળ સાડીને જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે તો સૌથી પહેલા સુંદરવન મધની વાત કરીએ કે સુંદરવન મધ્ય તરીકે ઓળખાય છે તેને સ્થાનિક રીતે મોહબન તરીકે ઓળખવામાં આવે છે અને આ સુંદરવનમાં વસવાટ કરતી મૌલી સમુદાયની જાતિ દ્વારા આ મધ એકત્રિત કરવામાં આવે છે અને જલપાઈગુડી જિલ્લાના વતની કાલુ નુનિયા ચોખાનું ઉત્પાદન કરે છે જેને ચોખાના રાજકુમાર તરીકે ઓળખવામાં આવે છે મિત્રો ચોખાની જાત ખાસ યાદ રાખીશું કાલુ નુનિયા ચોખા જે જલપાઈગુડી જિલ્લામાં ખાસ ઉત્પાદિત થાય છે જેને ચોખાના રાજકુમાર તરીકે ઓળખવામાં આવે છે અને આ સ્વદેશી ચોખાની વિવિધતા રાજ્યની કૃષિ સમૃદ્ધિમાં વધારો કરે છે પશ્ચિમ બંગાળ ફોરેસ્ટર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે આ પ્રદેશના સમૃદ્ધ કાપડ વારસાને પ્રતિબિંબિત કરતી તાંગેલ ગોરોડ અને કડિયાલ સાડીઓ માટે જીઆઈ ટેગ માટે અરજી કરી હતી અને મુર્શિદાબાદ જિલ્લાનું મિરઝાપુર વિશિષ્ટ કડિયાળ સાડીઓનું ઉત્પાદન કરવામાં પ્રખ્યાત છે જીઆઈ ટેગ મિત્રો અહીં ત્રણ જેટલા ઉત્પાદનોને જીઆઈ ટેગ આપવામાં આવી તો જીઆઈ ટેગ જેનું પૂરું નામ છે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન જેને ગુજરાતીમાં આપણે ભૌગોલિક સંકેત કહીએ છીએ જીઆઈ ટેગ કોઈ નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર કે ગામમાં ઉત્પાદિત થતી અથવા બનતી કોઈ ખાસ વસ્તુને આપવામાં આવે છે તેમજ તે વસ્તુ કોઈ વિશેષ ગુણવત્તા ધરાવતી હોવી જોઈએ અને જે તે વિસ્તાર માટે એ વસ્તુ પ્રખ્યાત પણ હોવી જોઈએ જીઆઈ ટેગ આપવાની શરૂઆત વર્ષ બે હજાર ત્રણથી કરવામાં આવી હતી જીઆઈ ટેગ મેળવવા માટેનું રજિસ્ટ્રેશન કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ ડિઝાઇન એન્ડ ટ્રાઇડ માર્કમાં કરવામાં આવે છે અને આ જીઆઈ ટેગની અવધિ એ કેટલા વર્ષ સુધીની હોય છે દસ વર્ષ સુધીની દસ વર્ષ પછી તેને રિન્યૂ કરાવવામાં આવે છે અને સૌથી પહેલા બે હજાર ચાર પાંચમાં દાર્જીલિંગની ચાને સૌપ્રથમ જીઆઈ ટેગ આપવામાં આવેલ તેરમો પ્રશ્ન કોન્સર્ટ ફોર ક્લાઇમેટમાં પરફોર્મન્સ દરમિયાન દુબઈમાં એકસો ચાલીસ ભાષાઓમાં ગીત ગાઈને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવનાર કોણ મિત્રો કોન્સર્ટ ફોર ક્લાઇમેટમાં પરફોર્મન્સ દરમિયાન

કોન્સર્ટ ફોર ક્લાઇમેટ દરમિયાન ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો તેમણે એક ગીત જુદી જુદી એકસો ચાલીસ ભાષાઓમાં ગાયું અને આ ઇવેન્ટ કોપ અઠ્યાવીસ સમિટનો એક ભાગ હતો જેમાં એકસો ચાલીસથી વધુ રાષ્ટ્રોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી એકસો ચાલીસ ભાષાઓમાં ગીત ગાવા માટે તેને નવ કલાકનો સમય લાગ્યો હતો અને કેરળની એક સોળ વર્ષીય એ મિત્રો ગિનીસ વર્લ્ડર રેકોર્ડ નોંધાવ્યો છે તો કેરળના મુખ્યમંત્રી છે પિનરાઈ વિજયન કેરળના રાજ્યપાલ છે આરીફ મોહમ્મદ ખાન અને કેરળની રાજધાની છે તિરુવનંતપુરમ આગળ વાત કરીએ મિત્રો ચૌદમો પ્રશ્ન બિમસ્ટેકના મહાસચિવનું નામ જણાવો બિમસ્ટેકના મહાસચિવ બન્યા છે આપણા ભારતના બ્યુરોક્રેટ્સ ઇન્દ્રમણી પાંડે સાચો જવાબ છે ઓપ્શન એ ઇન્દ્રમણિ પાંડેની ઇમેજમાં તમે જોઈ શકો છો ભારતના ઇન્દ્રમણિ પાંડે ભૂતાનના તેનઝીન લેકફેલના સ્થાને સત્તાવાર રીતે ભીમસ્ટેકના ચોથા મહાસચિવ બન્યા છે વિદેશ મંત્રાલયની પ્રેસ રિલીઝ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે ઇન્દ્રમણી પાંડે ત્રણ વર્ષના કાર્યકાળ માટે આ પદ સંભાળશે કયું પદ ભીમસ્ટેકના મહાસચિવનું પદ ઇંદ્રમણી પાંડે ત્રણ વર્ષ માટે સંભાળવાના છે અને બિમસ્ટેકનું પૂરું નામ શું થાય છે બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન મિત્રો ફરી એકવાર મારી સાથે સાથે બોલો બિમસ્ટેકનું પૂરું નામ બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન અને બિમસ્ટેક સાત દક્ષિણ એશિયાઈ અને દક્ષિણ પૂર્વ એશિયાઈ રાષ્ટ્રોનો સમાવેશ કરે છે અને ચૌદ જેટલા અગ્રતા ક્ષેત્રો ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે બંગાળાની ખાડી પર નિર્ભર સભ્ય દેશોમાં બાંગ્લાદેશ ભૂટાન ભારત મ્યાનમાર નેપાળ શ્રીલંકા અને થાઈલેન્ડનો સમાવેશ થાય છે ઢાકા ખાતે ભીમસ્ટેકની કાયમી સચિવાલય બે હજાર ચૌદમાં ખોલવામાં આવેલ અને તેના ખર્ચમાં ભારત બત્રીસ ટકાનો ફાળો આપે છે બીમસ્ટેકની જ્યારે સ્થાપના થઈ ત્યારે તેનો મુખ્ય ઉદ્દેશ્ય આ દેશોની વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો હતો અને ભીમસ્ટેકનું હેડ ક્વાર્ટર ક્યાં આવેલું છે બાંગ્લાદેશના ઢાકા મુકામે અને ભીમસ્ટેકની સ્થાપના થઈ છે છ જૂન ઓગણીસો સત્તાણુંમાં ખાસ કરીને બંગાળાની ખાડીની આસપાસ આવેલા દેશો આ સંગઠનમાં સામેલ છે અને ભીમસ્ટેકના મહાસચિવોની વાત કરીએ તો શ્રીલંકાના સુમિત નાકનડાલા બે હાજર ચૌદ થી બે હાજર સુધી સુધી આ પદ ઉપર હતા અને હવે બે હાજર ત્રેવીસ થી ત્રણ વર્ષ માટે ભારતના ઇન્દ્રમણી પાંડે એ બીમસ્ટેકના મહાસચિવનું પદ સંભાળવાના છે પંદરમો પ્રશ્ન તાજેતરમાં કયા રાજ્યમાંથી પેલિયોલિથિક યુગની પથ્થરની કુહાડી મળી આવી છે આ પેલિયોલિથિક યુગ એટલે કે પ્રારંભિક પથ્થર યુગ જેને પૂરા પાષાણ કાળ આપણે ઇતિહાસમાં કહીએ છીએ તો આજથી ત્રીસ લાખ વર્ષ પૂર્વે આ પેલિયોલિથિક યુગની શરૂઆત થયેલી અને તેમાં ఆది માનવો પથ્થરોના ઓજારોનો ઉપયોગ કરી અને પ્રાણીઓનો શિકાર કરતા હતા અને પોતાનું ભરણ પોષણ કરતા હતા તો ત્રીસ લાખ વર્ષ જૂની પથ્થરની કુહાડી તેલંગાણા રાજ્યમાંથી પ્રાપ્ત થઈ છે તાજેતરમાં તેલંગાણાના મુલુગુ જિલ્લામાંથી પથ્થરની કુહાડી મળી આવી છે મુલુગુ જિલ્લામાં તાજેતરમાં આવેલા પૂરના કારણે પેલિયોલિથિક ક્વાર્ટઝાઇટ સાધનો એટલે કે પથ્થરના સાધનો એ પૂર પછી સુકાઈ ગયેલા રેતીના પ્રવાહમાંથી પ્રાપ્ત થયા છે અને કુહાડી તરીકે ઓળખાતા ખુલ્લા સાધનો મુલુગુ જિલ્લાના ગોરેવુલ્લા અને ભૂપતિપુરમ ગામોની વચ્ચે મળી આવ્યા હતા આ પથ્થરની કુહાડી પંદર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર લંબાઈ ધરાવે છે અગિયાર સેન્ટીમીટર તે પહોળાઈ ધરાવે છે અને પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર જાડાઈ ધરાવે છે આ પથ્થરની કુહાડી પેલિયોલિથિક સમયગાળાની છે જે લગભગ આજથી ત્રીસ લાખ વર્ષ પહેલાનો સમયગાળો છે પેલિયોલિથિક યુગને ઓલ્ડ સ્ટોન એસ અથવા તો પૂરા પાષાણ તરીકે પણ ઓળખવામાં આવે છે તે લગભગ તેત્રીસ લાખ વર્ષ પૂર્વે અને દસ હજાર વર્ષ સુધીનો એક વ્યાપક સમયગાળો છે આ પથ્થરની કુહાડીનો ઉપયોગ લાકડું કાપવા અને નિર્વાહ માટે પ્રાણીઓનો શિકાર કરવા માટે કરવામાં આવતો હશે એવું માનવામાં આવી રહ્યું છે અને તે તેલંગાણાના મુલુગુ જિલ્લામાંથી પ્રાપ્ત થઈ છે તો તેલંગાણાના મુખ્યમંત્રી બની ગયા છે રેવંત રેડ્ડી તેલંગાણાના રાજ્યપાલ છે તમિલી સાઈસ સૌંદર્યાજન અને તેલંગાણાની રાજધાની છે હૈદરાબાદ સોળમો પ્રશ્ન કયા રાજ્યમાં એસસી અને એસટી ના વિદ્યાર્થીઓ માટે યોગ્ય નામની મફત તાલીમ યોજના શરૂ કરવામાં આવી છે તો પશ્ચિમ બંગાળ દ્વારા તાજેતરમાં એસસી અને એસટી ના વિદ્યાર્થીઓ માટે યોગ્ય શ્રી નામની મફત તાલીમ યોજના શરૂ કરવામાં આવી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તાજેતરમાં યોગ્ય શ્રી નામની સામાજિક કલ્યાણ યોજના શરૂ કરી છે આ યોજનાનો હેતુ પશ્ચિમ બંગાળમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે મફત તાલીમ આપવાનો છે યોગ્ય શ્રી યોજનામાં સમગ્ર રાજ્યમાં પચાસ જેટલા તાલીમ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે આ કેન્દ્રો સ્પર્ધાત્મક પરીક્ષાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને એસસી અને એસટીના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે તાલીમ આપશે એટલે કે પશ્ચિમ બંગાળની અંદર પચાસ જેટલા તાલીમ કેન્દ્રો શરૂ કરવામાં આવશે જ્યાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા એસસી અને એસ ટીના વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે અને છેતાલીસ કેન્દ્રો સરકારી નોકરીઓ સુરક્ષિત કરવા અને નાગરિક સેવાઓમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા લોકો માટે સમાન તકો પૂરી પાડશે તેમજ મમતા બેનર્જીએ સ્ટુડન્ટ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ શરૂ કર્યો છે જે પ્રોગ્રામથી 2500 વિદ્યાર્થીઓને લાભ પ્રાપ્ત થવાનો છે અને પશ્ચિમ બંગાળની યોગ્ય શ્રી યોજનાની વાત કરી તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ છે સી વી આનંદ બોઝ અને પશ્ચિમ બંગાળની રાજધાની છે કોલકાતા પ્રશ્ન વાયબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસ દરમિયાન સ્ટેટ પોર્ટલ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું વાઇબ્રન્ટ સમિટ બે ચોવીસ દરમિયાન પીએમ ગતિ શક્તિ ગુજરાત સ્ટેટ પોર્ટલનું લોન્ચિંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું સાચો જવાબ છે ભૂપેન્દ્રભાઈ પટેલ ભારત સરકાર દ્વારા બે હજાર એકવીસમાં પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનનું લોન્ચિંગ કરાયા બાદ વાઇબ્રન્ટ સમિટના પ્રથમ દિવસે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની હાજરીમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ પીએમ ગતિશક્તિ ગુજરાત સ્ટેટ પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું અને આ પ્રકારનું પોર્ટલ તૈયાર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે આ પોર્ટલથી રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોશિયલ ઇકોનોમિક હેલ્થ એગ્રીકલ્ચર લોજિસ્ટિક સહિતના વિવિધ ક્ષેત્રના વિવિધ પ્રોજેક્ટનો ડેટા મેપિંગ કરીને ઝડપી કામગીરી કરાવવામાં આવશે કરોડો રૂપિયાના પ્રોજેક્ટમાં સમય અને નાણાની બચત થાય તે હેતુથી સરકાર દ્વારા પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનની તર્જ ઉપર આ ગુજરાત ગતિશક્તિ સ્ટેટ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જેમાં રાજ્ય સરકારના વિવિધ 22 ડિપાર્ટમેન્ટ્સ અને વિવિધ 67 સરકારી એજન્સીઓને એકસાથે લાવવામાં આવશે મોનિટરિંગ માટે એક ચીફ સેક્રેટરીની અધ્યક્ષતામાં તમામ વિભાગના સેક્રેટરીઓની કમિટી બનશે પીએમ ગતિશક્તિ ગુજરાતના અમલ માટે સરકારે ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડને નોડેલ એજન્સી તરીકે નિમી છે જ્યારે ટેકનિકલ સપોર્ટ યુનિટ તરીકે કોઓર્ડિનેશન સેલની પણ રચના કરાશે ગતિશક્તિ ગુજરાત હેઠળ રાજ્યમાં આવેલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિલકતોનું મેપિંગ કરવામાં આવશે આ ઉપરાંત સોશિયલ ઇકોનોમિક એજ્યુકેશન પ્રોજેક્ટ્સ બિલ્ડિંગો અને આંગણવાડીઓનું મેપિંગ કરવામાં આવશે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ એન્ડ લાર્જ ઇન્ડસ્ટ્રી મેપિંગ તેમજ પંચાયત એસ્ટેટ્સ મેપિંગ એપ્લિકેશન્સ પણ તૈયાર કરવામાં આવશે આ પોર્ટલ જમીનોને પ્રોજેક્ટો માટે એનઓસી આપવાથી માંડી લેન્ડ ઇક્વિઝિશન અને લેન્ડ એલોટમેન્ટ સહિતની કામગીરીને ઝડપી બનાવશે મિત્રો આ પોર્ટલની મદદથી આર્થિક વિકાસને વેગ પ્રાપ્ત થવાનો છે કારણ કે ઝડપથી એનઓસી પ્રાપ્ત થશે સંપાદન થશે અને જમીનની ફાળવણી પણ થશે પ્રશ્ન ભારતની પ્રથમ સ્વસ્થ અને આરોગ્યપ્રદ ફૂડ સ્ટ્રીટ પ્રસાદમનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું આપણા ભારત દેશની પ્રથમ સ્વસ્થ અને આરોગ્યપ્રદ ફૂડ સ્ટ્રીટ જેનું નામ રખાયું છે પ્રસાદમ તેનું ઉદઘાટન કરવામાં આવ્યું છે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ તાજેતરમાં નીલકંઠ વન મહાકાલ લોક ઉજ્જૈન મધ્યપ્રદેશ ખાતે એક સમારંભમાં ભારતની પ્રથમ સ્વસ્થ અને આરોગ્યપ્રદ ફૂડ સ્ટ્રીટ પ્રસાદ ઉદઘાટન કર્યું હતું આ સમારંભમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી નરેન્દ્ર શિવાજી પટેલ અને લોકસભાના સભ્ય અનિલ ફિરોજિયા હાજર રહ્યા હતા ઉદ્ઘાટન દરમિયાન માનસિક સ્વાસ્થ્ય તપાસ માટે ડોક્ટર મનસુખ માંડવિયા અને ડોક્ટર મોહન યાદવ દ્વારા મન હિત એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી હતી આરોગ્યપ્રદ ફૂડ સ્ટ્રીટ પ્રસાદમનો હેતુ દેશના સામાન્ય નાગરિકોને શુદ્ધ અને સલામત સ્થાનિક અને પરંપરાગત ખોરાક આપવાનો છે નવસો ઓગણચાલીસ ચોરસ મીટરમાં ફેલાયેલું પ્રસાદમ મહાકાલેશ્વર મંદિરની નજીકમાં આવેલું છે જે માત્ર ફૂડ સ્ટ્રીટ તરીકે જ નહીં પરંતુ સામુદાયિક જીવનના વિવિધ પાસાઓમાં યોગદાન આપતા બહુપક્ષીય સ્થળ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે છે અને અને આ ફૂડ સ્ટ્રીટમાં જેટલી દુકાનોનો સમાવેશ થાય ફસાઈ દ્વારા ઘરેલું ખાદ્ય ભેળસેલના પરીક્ષણો માટે ધ ડાર્ટ બુક બહાર પાડવામાં આવી હતી જેમાં ખાદ્ય સુરક્ષાના મહત્વ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો તેમજ ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ નામની મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વાન પણ શરૂ કરવામાં આવી હતી મિત્રો આ યાદ રાખવાનું છે કે ફસાઈ દ્વારા ઘરેલું ખાદ્ય ભેળસેલના પરીક્ષણ માટે ધ ડાર્ટ બુક બહાર પાડવામાં આવી હતી જેમાં ખાદ્ય સુરક્ષાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે તેમજ ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ નામની મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વાન શરૂ કરવામાં આવી છે ઓગણીસમો પ્રશ્ન ગેબ્રિયલ એટલ એ કયા દેશના નવા વડાપ્રધાન બન્યા છે ગેબ્રિયલ એટલ તાજેતરમાં ફ્રાન્સ દેશના નવા વડાપ્રધાન બન્યા છે ફ્રાન્સના નવા વડાપ્રધાન તરીકે ગેબ્રિયલ એટલની નિમણૂક કરવામાં આવી છે અને ખાસ વાત તો એ છે કે ગેબ્રિયલ ગેબ્રિયલ ઉંમર માત્ર વર્ષની વર્ષની છે ઉંમરે એટલ દેશના ઇતિહાસમાં સૌથી નાની વયના વડાપ્રધાન બન્યા છે સાથે જ વડાપ્રધાન બનનાર પ્રથમ સમલૈંગિક અધિકારી પણ છે ફ્રેન્ચ રાજકીય પ્રણાલીમાં વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે અને તે સંસદને સીધા જ જવાબદાર હોય છે ગેબ્રિયલ એટલ સત્તર વર્ષની ઉંમરે જ સમાજવાદી પક્ષમાં જોડાયા હતા અને ત્યારબાદ તેમણે અર્થશાસ્ત્ર અને નાણાં મંત્રાલયમાં જુનિયર મંત્રી તરીકે સેવા આપી હતી તેમજ બે હજાર તેવીસમાં શિક્ષણ મંત્રી તરીકે તેઓ નિયુક્ત થયા હતા અને ત્યારબાદ નવ જાન્યુઆરી બે હજાર રોજ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા ફ્રાન્સના વડાપ્રધાન તરીકે એલિસાબેથ બોર્નના સ્થાને ગેબ્રિયલ એટલને નિયુક્ત કરવામાં આવ્યા હતા

ઉગ્રામ નામની રાઇફલ ઇમેજમાં તમે જોઈ શકો છો અહીં મેડ ઇન ઇન્ડિયાનો લોગો પણ છે ભારતના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે ડીઆરડીઓ એ ભારતીય સેના માટે અધ્યતન સાત પોઈન્ટ બાસઠ ગુણ્યા એકાવન એમ કેલિબરની એસોલ્ટ રાઇફલ ઉગ્રામ લોન્ચ કરી છે સ્વદેશી રીતે ડિઝાઇન વિકાસ અને ઉત્પાદિત આ રાઇફલને પુણેમાં ડીઆરડીઓ ખાતે આર્મામેન્ટ અને કોમ્બેટ એન્જિનિયરિંગ સિસ્ટમ્સના મહાનિર્દેશક ડોક્ટર શૈલેન્દ્ર વી ગાડે દ્વારા લોન્ચ કરવામાં આવી હતી ઉગ્રામ એ મિત્રો સંસ્કૃત ભાષાનો એક શબ્દ છે જેનો અર્થ ગુજરાતીમાં થાય છે વિકરાળ આ રાઇફલ તેની પાંચસો મીટરની ફાયરિંગ રેન્જ અને ચાર કિલોગ્રામથી ઓછી વજનની લાઇટ વેઇટ ડિઝાઇન માટે જાણીતી છે મિત્રો ઉગ્રામ નામની રાઇફલ સંસ્કૃત ભાષાનો શબ્દ છે ઉગ્રામ ગુજરાતીમાં અર્થ થાય છે વિકરાળ ખાસિયત એ છે કે ચાર કિલોગ્રામ કરતાં ઓછું વજન છે પાંચસો મીટર તેની ફાયરિંગ રેન્જ છે તેને ડીઆરડીઓના પુણે સ્થિત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ખાતે રાઇફલ દ્વીપા આર્મર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સહયોગથી વિકસાવવામાં આવી છે વીસ રાઉન્ડ મેગેઝિન ક્ષમતા સાથે ઉગ્રામ તેના સિંગલ અને ફૂલ ઓટો ફાયરિંગ મોડ્સ દ્વારા ચાલે છે તેની ડિઝાઇન આધુનિક એકે અને એ આર પ્રકારની રાઇફલ્સની સમાન રીતે તેને ડિઝાઇન કરવામાં આવી છે અને ડીઆરડીઓ દ્વારા ઉગ્રામને લોન્ચ કરવામાં આવી તો ડીઆરડીઓનું પૂરું નામ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ડીઆરડીઓના વર્તમાન અધ્યક્ષ છે સમીર વી કામત ડીઆરડીઓની સ્થાપના થઈ છે પહેલી જાન્યુઆરી ઓગણીસો અઠાવન ના રોજ અને ડીઆરડીઓનું આદર્શ વાક્ય છે શક્તિનું મૂળ વિજ્ઞાનમાં છે એટલે કે મૂલમ વિજ્ઞાનમ અને હેડક્વાર્ટર ક્યાં આવેલું છે નવી દિલ્હી મુકામે એકવીસમો પ્રશ્ન નીચેનામાંથી કયું વિધાન સાચું નથી મિત્રો લાલ કીડી ચટણી જેનો ડંખ લાગવાથી આપણને લાલ ચાઠું થઈ જાય છે એ લાલ ચટણી બનાવવામાં આવે છે તેને લઈને આ પ્રશ્ન સામે આવ્યો છે અને લાલ કીડી ચટણીને જીઆઈ ટેગ મળેલ છે જોઈએ કે આસામની લાલ કીડી ચટણીને ભૌગોલિક સંકેત આપવામાં આવ્યો છે આસામની નહીં ઓડિશાની લાલ કીડી ચટણીને ભૌગોલિક સંકેત એટલે કે જીઆઈ ટેગ મળ્યો છે અને લાલ કીડી ચટણી આયર્ન મેગ્નેશિયમ પોટેશિયમ કેલ્શિયમ જસત પ્રોટીન અને વિટામિન બી ટ્વેલ્વથી ભરપૂર છે આ વિધાન સાચું છે પરંતુ આપણને કહ્યું છે કયું વિધાન સાચું નથી તો આ વિધાન સાચું નથી જવાબ બની જશે ઓપ્શન એ જોઈએ તાજેતરમાં ઓડિશાની લાલ કીડી ચટણીને ભૌગોલિક સંકેત એટલે કે જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે ઓડિશાના મયુરભંજ જિલ્લામાં તે સ્થાનિક રીતે કાય ચટણી તરીકે ઓળખાય છે અને આ સ્વાદિષ્ટ ચટણી લાલ કીડીઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જેનું વૈજ્ઞાનિક નામ ઓકોફિલાસ મરાગડી છે આ કીડીઓ તેમના પીડાદાયક ડંખ માટે જાણીતી છે કીડીઓ અને તેમના ઈંડાને કાળજીપૂર્વક મયુરભંજ જિલ્લાના લીલાછમ જંગલોમાંથી એકત્રિત કરવામાં આવે છે સંપૂર્ણ સફાઈ પ્રક્રિયામાંથી પસાર થયા પછી તેની ચટણી બનાવવામાં આવે છે મીઠું આદુ લસણ અને મરચાનું મિશ્રણ કાય ચટણી તરીકે ઓળખાય છે અને તેના વિશિષ્ટ સ્વાદ ઉપરાંત લાલ કીડીની ચટણી તેના સ્વાસ્થ્ય લાભો માટે પણ જાણીતી છે જે મેગ્નેશિયમ પોટેશિયમ કેલ્શિયમ જસાત પ્રોટીન અને વિટામિન બી ભરપૂર છે મયુરભંજમાં સ્થાનિક આદિવાસી પરિવારો આ કીડીઓને એકત્ર કરીને અને વેચીને પેઢીઓથી પોતાનું જીવન ટકાવી રહ્યા છે તો મિત્રો ઓડિશાનો મયુરભંજ જિલ્લો તેના લીલાછમ જંગલો તેમાંથી લાલ કીડી પ્રાપ્ત કરવામાં આવે છે તેમાંથી ચટણી બનાવવામાં આવે છે અને યાદ એ રાખવાનું છે કે એનું વૈજ્ઞાનિક નામ આ લાલ કીડીનું વૈજ્ઞાનિક નામ ઓકો છે આ કીડીઓ જો શરીર ઉપર ડંખ મારે તો તે પીડાદાયક હોય છે તેને કાળજીપૂર્વક એકત્રિત કરવામાં આવે છે અને તેની સંપૂર્ણ સફાઈની પ્રક્રિયામાંથી પસાર થયા પછી તેની ચટણી બનાવવામાં આવે છે અને તેની ખાસિયત શું છે આયર્ન મેગ્નેશિયમ પોટેશિયમ કેલ્શિયમ જસત પ્રોટીન બી આદિવાસી પરિવારો છે મો પ્રશ્ન ભારત સરકારે જીનીવામાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં ભારતના આગામી રાજદૂત તરીકે કોને નિયુક્ત કર્યા છે તો ભારતના આગામી રાજદૂત બનવા જઈ રહ્યા છે

સેન્થિલ પાંડિયન સી ની નિયુક્તિ લાગુ થશે આ નિર્ણયને કેબિનેટની નિમણૂક સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો જેમાં ઉત્તર પ્રદેશ કેડરના બે હજાર બે ની બેચના આઈએએસ અધિકારી સેન્થિલ પાંડિયન સિંહને જવાબદારી સોંપવામાં આવી છે તેઓ પદ સંભાળ્યાની તારીખથી ત્રણ વર્ષની મુદત માટે તેઓ ડબલ્યુટીઓમાં ભારતના રાજદૂત તરીકે સેવા આપશે અને સેન્થિલ પાંડિયન સી હાલમાં ઉત્તર પ્રદેશમાં આબકારી કમિશનર તરીકે ફરજ બજાવે છે અને તેઓ ડબલ્યુટીઓમાં ભારતના રાજદૂત બનવા જઈ રહ્યા છે તો ડબલ્યુટીઓ એક આંતર સરકારી સંસ્થા છે જે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું નિયમન અને સુવિધા આપે છે ડબલ્યુટીઓ આંતરરાષ્ટ્રીય વેપારને સંચાલિત કરતા નિયમોની સ્થાપના કરે છે તેમાં સુધારણા પણ કરી શકે છે અને નિયમોનો અમલ પણ કરાવે છે ડબલ્યુટીઓ વિશ્વની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય આર્થિક સંસ્થાઓ પૈકીની એક સંસ્થા છે જેમાં એકસો ચોસઠ સભ્ય દેશો વૈશ્વિક વેપાર અને વૈશ્વિક જીડીપીના અઠ્ઠાણું ટકાથી વધુનું પ્રતિનિધિત્વ કરે છે અને ડબલ્યુટીઓ ના વર્તમાન અધ્યક્ષ છે એન ગોજી ઓકોન્ઝો ઇવેલા ઇમેજમાં તમે જોઈ શકો છો ડબલ્યુટીઓ નું હેડક્વાર્ટર સ્વિટરલેન્ડના જીનીવા મુકામે આવેલું છે અને ડબલ્યુટીઓ ની સ્થાપના પહેલી જાન્યુઆરી ઓગણીસો પંચાણું રોજ થઈ હતી હવે તેવીસમો પ્રશ્ન કયું રાજ્ય અયોધ્યામાં આવેલા રામ મંદિરની યાત્રા માટે શ્રી રામ લલ્લા દર્શન યોજના શરૂ કરશે કયું રાજ્ય છત્તીસગઢ રાજ્ય એ અયોધ્યામાં જે રામ મંદિરનું નિર્માણ થયું છે તેના દર્શન માટે શ્રી રામ લલ્લા દર્શન યોજના શરૂ કરશે અહીં વાંચો પ્રતિ વર્ષ બીસ હજાર છત્તીસગઢ વાસીઓ કરાયંગે દર્શન શ્રી રામ લલ્લા દર્શન યોજના અંતર્ગત મિત્રો દર વર્ષે વીસ હજાર જેટલા છત્તીસગઢ વાસીઓ અયોધ્યામાં દર્શન માટે આવશે તો છત્તીસગઢ સરકાર થોડા સમયમાં શ્રી રામ લલ્લા દર્શન યોજના શરૂ કરશે જે અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરની યાત્રા સાથે જોડાયેલ છે તાજેતરમાં રાયપુરમાં યોજાયેલી રાજ્ય કેબિનેટની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગેરંટી પૂરી કરવા માટે છત્તીસગઢ સરકાર દર વર્ષે લગભગ વીસ હજાર લોકોને શ્રી રામ લલ્લાના દર્શન માટે અયોધ્યા મોકલશે જેમાં 18 થી 75 વર્ષની વયના છત્તીસગઢના રહેવાસીઓ જેઓ સ્વસ્થ છે તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે તેમજ દિવ્યાંગ વ્યક્તિ સાથે પરિવારનો કોઈ એક સભ્ય પણ સાથે જઈ શકે છે છત્તીસગઢ પ્રવાસન બોર્ડ તેનું સંચાલન કરશે અને આ યોજના માટે પર્યટન વિભાગ દ્વારા ભંડોળ પુર પાડવામાં આવશે તેમજ જિલ્લા કલેક્ટર હેઠળની જિલ્લા સમિતિઓ લાભાર્થીઓની પસંદગી કરશે અને અહીં છત્તીસગઢ દ્વારા શ્રી રામ લલ્લા દર્શન યોજના શરૂ કરવામાં આવી તો છત્તીસગઢના મુખ્યમંત્રી છે વિષ્ણુદેવ સાંઈ છત્તીસગઢના રાજ્યપાલ છે વિશ્વભૂષણ હરિચંદન અને છત્તીસગઢની રાજધાની છે રાયપુર હવે ચોવીસમો પ્રશ્ન કયા રાજ્યએ જંગલી કૂતરા વરુ અને શિયાળ સહિત લુપ્તપ્રાય કેનિડ પ્રજાતિના રક્ષણ માટે આઠ પાડી કન્ઝર્વેશન રિઝર્વની સ્થાપના કરી છે તો તાજેતરમાં મહારાષ્ટ્ર રાજ્યએ જંગલી કૂતરા વરુ અને શિયાળ સહિત લુપ્તપ્રાય પ્રાય કેનિડ પ્રજાતિના રક્ષણ માટે આ આઠ પાડી કન્ઝર્વેશન રિઝર્વ સ્થાપના કરી જુઓ મહારાષ્ટ્ર સરકારે સાંગલી જિલ્લામાં નવા વન્યજીવ વસવાટની સ્થાપના કરી છે જેને આઠ પાડી કન્ઝર્વેશન રિઝર્વ એવું નામ આપવામાં આવ્યું છે જે સાંગલી જિલ્લામાં નવ પોઈન્ટ અડતાલીસ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે આ સ્થળ જંગલી કૂતરા વરુ અને શિયાળ સહિત લુપ્તપ્રાય કેનિડ પ્રજાતિના રક્ષણને પ્રાથમિકતા આપે છે આ વૈવિધ્યસભર સ્થળ ત્રણ અલગ અલગ વન પ્રકારો ધરાવે છે તેમાં અર્ધ સદાબહાર વન ભેજવાળા પાનખર વન અને શુષ્ક પાનખર વનનો સમાવેશ થાય છે તેમની સમૃદ્ધ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિની વાત કરીએ તો તેમાં પાંત્રીસ વૃક્ષોની પ્રજાતિઓ પંદર જાડીઓ અને ચૌદ વેલા

બેન દ્વારા કરવામાં આવી હતી કેનિડ એ કુતરા જેવા માંસાહારી પ્રાણીઓની પ્રજાતિ છે જેને બોલચાલની ભાષામાં સ્વાન તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ પ્રજાતિમાં ત્રણ પેટા પ્રજાતિઓનો સમાવેશ થાય છે કેનીના લુપ્ત બોરોફેગીની અને હેસ્પેરો સાયની પચીસમો પ્રશ્ન સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ બે હજાર ત્રેવીસમાં કયા શહેરે પ્રથમ સ્થાન મેળવ્યું છે સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ બે હજાર ત્રેવીસમાં ઇન્દોર અને સુરત આ બંનેએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે એટલે જવાબ બની જશે ઓપ્શન ડી બંને સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ બે હજાર ત્રેવીસમાં ઇન્દોર સાથે સુરતને સૌથી સ્વચ્છ શહેરોનો પુરસ્કાર આપવામાં આવ્યો છે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આયોજિત સમારંભમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કારો શહેરોને ભારત મંડપમ નવી દિલ્હી ખાતે સન્માનિત કર્યા હતા જેમાં ઇન્દોરે સતત સાતમી વખત સૌથી સ્વચ્છ શહેરનો પુરસ્કાર મેળવ્યો હતો જો કે આ વર્ષે સુરતે પણ ઇન્દોર સાથે સૌથી સ્વચ્છ શહેરનો પુરસ્કાર મેળવ્યો હતો આ પ્રસંગે સુરતના મેયર દક્ષેશ માવાણી અને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીના હસ્તે પુરસ્કાર સહિત સર્ટિફિકેટ્સ પ્રાપ્ત કર્યા હતા અન્ય કેટેગરીના પુરસ્કારોની વાત કરીએ તો એક લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરોમાં પુરસ્કાર પ્રાપ્ત કરનારા શહેરોમાં છે સાસવડ પાટણ અને લોનોવાલા સૌથી સ્વચ્છ કેન્ટોનમેન્ટ બોર્ડમાં મધ્યપ્રદેશમાં મહુ કેન્ટોનમેન્ટ બોર્ડ એ પુરસ્કાર પ્રાપ્ત કરે છે સૌથી સ્વચ્છ ગંગા નગરોમાં વારાણસી અને પ્રયાગરાજ આ એવોર્ડ જીતે છે શ્રેષ્ઠ પ્રદર્શન કરતા રાજ્યોમાં મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને છત્તીસગઢ એ ટોપના ત્રણ રાજ્યો છે સર્વશ્રેષ્ઠ સફ મિત્ર સુરક્ષિત શહેર ચંદીગઢ ઘોષિત થયું છે અને આ સમારોહની અન્ય વિશેષતાઓની વાત કરીએ તો આ સમારોહમાં કુલ એકસો દસ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ચોવીસની થીમ ઘટાડો પુનઃ ઉપયોગ અને રિસાયકલ રાખવામાં આવી છે તેમજ રાષ્ટ્રપતિએ સમારોહ દરમિયાન સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ત્રેવીસ ડેશબોર્ડ પણ લોન્ચ કર્યું હતું આ સમારોહમાં કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરી અને અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી અને સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર એ ક્યારથી આપવામાં આવે છે તો સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર સોળથી હાથ ધરવામાં આવે છે અને તે વિશ્વનું સૌથી મોટું શહેરી સ્વચ્છતા સર્વેક્ષણ છે તે નગરો અને શહેરો વચ્ચે સ્વસ્થ સ્પર્ધાની ભાવનાને ઉત્તેજન આપવા માટે નિમિત્ત છે જેથી નાગરિકોને તેમની સેવા પ્રદાન કરવામાં અને સ્વચ્છ શહેરો બનાવવાની દિશામાં સુધારો થાય એ માટે થઈને સ્વચ્છ સર્વેક્ષણ આયોજિત કરવામાં આવે છે તે સ્વચ્છ ભારત મિશન શહેરી હેઠળ હાથ ધરવામાં આવે છે સ્વચ્છ સર્વેક્ષણનો પ્રાથમિક ધ્યેય મોટા પાયે નાગરિકોની સહભાગિતાને પ્રોત્સાહિત કરવાનો છે અને નગરો અને શહેરોને રહેવા માટે વધુ સારી જગ્યાઓ બનાવવા માટે સાથે મળીને કામ કરવાના મહત્વ વિશે સમાજના તમામ વર્ગોમાં જાગૃતિ લાવવાનો હેતુ છે સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર બાવીસમાં ઇન્દોરને સતત છઠ્ઠા વર્ષે સૌથી સ્વચ્છ શહેર તરીકે પ્રથમ પુરસ્કાર આપવામાં આવ્યો હતો જ્યારે સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર બાવીસમાં સુરતે બીજું સૌથી સ્વચ્છ શહેરનું સ્થાન મેળવ્યું હતું તો મિત્રો અહીં આપણે જાન્યુઆરીના સેકન્ડ વીકના કરંટ અફેરના મેગા લેક્ચરને પૂર્ણ કરીએ છીએ ટૂંક સમયમાં જાન્યુઆરીના થર્ડ વીકનો કરંટ અફેરનો વિડીયો પણ તમને પ્રાપ્ત થશે આપનો દિવસ શુભ રહે ટેક કેર એન્ડ જય હિન્દ